આવતીકાલે 31 ડિસેમ્બર છે ત્યારે તમામ યુવાનો ઉજવણી કરશે અને વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા પણ બંદોબસ્ત કરી લેવામાં આવ્યો છે. પોલીસ હવે એલર્ટ મોડ પર છે કેમ કે દારૂની છૂટ ધરાવતા દમણ દાદરાનગર હવેલીમાં મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની ઉજવણી કરવા માટે આવતા હોય છે. ત્યારે પોલીસે તે પહેલા જ મહારાષ્ટ્રની બોર્ડર પરથી ગુજરાતમાં આવતા તમામ વાહનોનું ચેકિંગ શરૂ કર્યું છે. આ વખતે પોલીસે 20 જેટલી હંગામી ચેકપોસ્ટ સાથે કુલ 35થી વધુ ચેકપોસ્ટ પર પોલીસનો કાફલો તૈનાત કર્યો છે. વલસાડ સમગ્ર જિલ્લામાં આગામી 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી જે નવા વર્ષ છે એની ઉજવણી આખા જિલ્લામાં થવાની છે. અલગ અલગ જગ્યાએ જે ફાર્મ હાઉસીસ છે, પાર્ટી પ્લોટ છે, એ તમામ જગ્યાના લિસ્ટ મેળવી લેવામાં આવ્યા છે. કુલ 125 જેટલા જે આખા વલસાડ જિલ્લાના ફાર્મ હાઉસ પાર્ટી પ્લોટ્સ છે એના તમામ ઓનર સાથે મિટિંગ થઈ ગયેલી છે. આજથી જ તમામ ફાર્મ હાઉસીસ પાર્ટી પ્લોટ છે એની પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આની સાથે સાથે જિલ્લામાં જે અલગ અલગ બંધ ફેક્ટરી છે, બંધ ગોડાઉનો છે, એવા 30 જેટલા બંધ ફેક્ટરીને ગોડાઉન આઇડેન્ટિફાય કરવામાં આવ્યા છે. એનું પણ ચેકિંગ આજથી હાથ ધરવામાં આવ્યું છે. કોઈપણ જગ્યાએ ક્યાંય પણ જે ગેરકાયદેસર પ્રવૃત્તિ હાથ દેખાશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. 31ની ઉજવણીને લઈને વલસાડ જિલ્લા પોલીસ સંપૂર્ણ પ્રમાણે સતર્ક બોર્ડ પર છે. હાલમાં આપ જે પ્રમાણે જોઈ રહ્યા છો એ પ્રમાણે સંઘ પ્રદેશ દમણની જે વલસાડ જિલ્લાને જોડતી આ બોર્ડર ઉપર હાલમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા સઘન જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. દમણથી જે કંઈ બી બોર્ડરો આવેલી છે, જે ગુજરાતને જોડતી બોર્ડરો છે, જેનામાં સંઘ પ્રદેશ દમણ, સિલવાસા અને મહારાષ્ટ્રની બોર્ડરો છે, આ તમામે તમામ 35 જગ્યા ઉપર જે છે ચેકપોસ્ટ કાર્યરત છે અને જેની અંદર પોલીસો દ્વારા સઘન ચેકિંગ કરવામાં આવે છે. જો કોઈ દારૂ પીધેલી હાલતમાં કે દારૂ લઈને આવે તો તેને કાયદેકીય જે સજા કરવામાં આવે છે. જે નવા વર્ષની ઉજવણી માટે કરીને જે બી કોઈ અહીંયા આગળ આવશે તે લોકો જે નવા વર્ષની ઉજવણી કર્યા બાદ જ્યારે ગુજરાતમાં પ્રવેશ કરશે ત્યારે આ લોકોને દારૂ પીધેલા છે કે નહીં, કે એમની પાસે કોઈ દારૂ છે કે નહીં એની સંપૂર્ણ તપાસ કર્યા બાદ જ અહીંથી જે વાહનો જે છે એને જવા દેવામાં આવશે. હાલમાં જે ગુજરાત પોલીસ જે છે, વલસાડ જિલ્લા પોલીસ જે છે, એ સંપૂર્ણ પ્રમાણે તમામે તમામ ચેકપોસ્ટ પર તૈયારી પૂર્ણ કરી દીધી છે અને જો આપ નવા વર્ષની ઉજવણી કરીને વલસાડ જિલ્લામાં પ્રવેશો ત્યારે ખાસ ચેતવજો, જો તમે દારૂ પીધેલી હાલતમાં કે તમારી પાસે દારૂ પકડાશે તો તમારે જેલના સળિયા પાછળ જવાનો વારો આવશે.